नमस्कार विद्यार्थी मित्रों, हूँ शीतल भट्टी, नोबल स्कूल ग्रुप અને વાસુદેવ સ્કૂલ ગ્રુપ ને યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં બરાબર આગલા વિડિયોની અંદર આપણે રાજપૂત રાજાઓ છે એના વિશે વાત કરેલી છે કે રાજપૂત રાજાઓ છે એની અંદર કેવા પ્રકારના ગુણો હતા. રાજપૂત રાણીઓ છે એ તો કે એની અંદર પણ કેવા પ્રકારના ગુણો હતા બરાબર, સતીત્વ, વીરતા, નિડરતા આ બધા માટે પોતે પણ તો કે વિશેષતા ધરાવતી હતી. ત્યાર પછી તો કે 7મી સદીમાં બરાબર ઉત્તર ભારતની અંદર તો કે હર્ષવર્ધન પરાક્રમી રાજા હતો અને દક્ષિણ ભારતની અંદર પુલકેશી નામનો છે પરાક્રમી રાજા હતો. આ બેના પતન પછી એટલે કે ઈ બેના અવસાન પછી ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો છે ઈ તો કે નાના નાના વિભાગની અંદર વિભાજિત થઈ જાય છે સ્વતંત્ર રાજ્ય તરીકે બરાબર પોતે જાહેર થાય છે. એટલે આ કહેવાય છે ઉત્તર ભારત દક્ષિણ ભારત આખા આખો જે વિસ્તાર હતો એ અલગ અલગ નાના નાના ટુકડાની અંદર જોવા મળે છે. તો હવે એ રાજ્ય છે સ્વતંત્ર થયા, તો સ્વતંત્ર રાજ્ય થયા એટલે જે તે વિસ્તાર છે જે તે રાજા પોતે સંભાળે છે બરાબર. તો ક્યાં વંશનો રાજા હતો અને એનો જે વિસ્તાર છે એનું નામ શું હતું આપણે આજે એ જોવાનું છે. અહીંયા તો એની અંદર આપણે જોશું કે ઉત્તર ભારતના રાજ્યો સૌથી પહેલા આપણે ઉત્તર ભારતના રાજ્યો છે એના જે પણ રાજાઓ બરાબર ક્યાં વંશના રાજાઓ છે તે અહીંયા શાસક તરીકે પોતે પોતાનું રાજ્ય છે સંભાળતા હતા અને ઉત્તર ભારતના રાજ્ય બાદ આપણે આવશે દક્ષિણ ભારતના રાજ્ય. તો ઉત્તર ભારતના રાજ્યની અંદર જોઈએ કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય. જો ગુર્જર પ્રતિહાર આપણે આગળ જોયું કે રાજપૂત યુગના રાજાઓ બરાબર, એટલે રાજપૂતો છે એની અંદર ગુર્જર છે એ એક રાજપૂત જાતિ છે. એટલે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન થયું, પતન એટલે એનો વિનાશ બરાબર છે. પતન બાદ તો કે કનોજ ગઢવાલ રાજ્ય, કનોજ છે એનો કયું રાજ્ય હતું તો કે ગઢવાલ. બુંદેલખંડના ચંદેલો બરાબર, બુંદેલખંડ તો અહીંયા કયા વંશના લોકો હતા તો કે ચંદેલો, મારવાનો પરવાર બરાબર. બધા એ સમયના સ્ટેટ એટલે કે રાજ્ય હતા જે તે રાજાઓ છે એના રજવાડા. તો મારવા છે એમાં કોનું શાસન હતું તો કે પરમારો. અણહીલવાડ એટલે કે ચોલુક્ય એમાં સોલંકી રાજ્ય બરાબર, સોલંકી વંશના જે પણ લોકો છે અણહીલવાડ ની અંદર તો કે પોતે પોતાનું શાસન થી સ્થાપેલું હતું. ડાવલ ચેદી રાજ્ય બરાબર, ડાવલ છે એનું કયું રાજ્ય હતું તો કે ચેદી રાજ્ય. શામ કરીનું ચૌહાણ રાજ્ય બરાબર. ત્યાર પછી દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. એટલે આ બધા જે પણ રાજાઓ છે એને પોતાના જે પણ રાજ્ય છે એની ત્યાં સ્થાપના કરેલી છે. એટલે પોતાનો જે વંશ છે એના આધારે જે પણ રાજ્ય છે એની ઓળખાણ થાય છે. પછી જે તે રાજા છે એ ત્યાંથી અવસાન પામે તો શું થાય છે, એની જગ્યાએ એનો દીકરો છે એ ફરી પાછો તો કે રાજગાદી ઉપર બરાબર આવે અને રાજા તરીકે
दक्षिण पूर्व पश्चिम એમ અમે અહીંયા શું લખ્યું છે તો કે દક્ષિણ રાજસ્થાન તો રાજસ્થાન વિસ્તારનો આ જ ભાગ છે બરાબર એની અંદર તો કે ગોહિલ વંશના જે પણ રાજાઓ છે એ પોતે વસવાટ કરતા હતા ત્યાંથી આગળ બુંદેલખંડ તો બુંદેલખંડમાં કોણ રાજા હતું ચંદેલો ચેદી રાજા બરાબર એની અંદર તો કે ડાબર વંશના જે પણ રાજા છે તેણે પોતાના રાજ્યની સ્થાપના કરેલી હતી તો આ એટલે અલગ અલગ જે પણ રાજાઓ છે એને ઉત્તર ભારતનું રાજ્ય છે નાના નાના ટુકડાની અંદર વિભાજિત કરેલું હતું બરાબર અને જે તે રાજ્ય છે એની સ્થાપના એને કરેલી હતી તો હવે અહીંથી આગળ છે એ આપણે આવતા વિડિયોની અંદર જોવાનું રહેશે ખાસ તમારા અહીંયા જો અહીંયા છે ને તમને આપેલું છે એ જ અહીંયા ટેબલની અંદર આપેલું છે ચાર્ટ દ્વારા કે જેથી કરીને રાજ્યો અને એની સામે એનો જે પણ રાજા છે કે જે કોઈ પણ વંશ છે જે કે રાજ્યની અંદર કનો છે જેની અંદર ગઢવાલ વંશના જે પણ શાસકો રાજાઓ છે ત્યાં વસવાટ કરતા હતા તો આ રીતે એનું જે પણ શાસન છે ત્યાં જોવા મળે છે એટલે ખાસ આ વસ્તુ કદાચ યાદ રહેતી ન રહે પણ અહીંયા છે તમારે કોષ્ટક તરીકે આવી રીતે બનાવી અને તમારે યાદ રાખવાનું રહેશે તો હોમવર્કની અંદર પણ અથવા તો તમારે છે પાકી બુક છે એની અંદર આપેલ પણ ટેબલ છે તમારે બનાવી લેવાનું છે જેથી કરીને તમારે પરીક્ષા ટાઈમે યાદ રાખવામાં સરળતા રહે